गोधरा खाते वावड़ी रोड पर आवेल कलरव स्कूल द्वारा अंग्रेजी माध्यम में नवमा धोरण में अभ्यास करती विद्यार्थियों भविष्य साथ चीड़ा करते कौभांड बहार आव्यु छे। सरकार द्वारा धोरण नौ ने परमिशन आपी ज न होवा छता पण एक वर्ष थी विद्यार्थियों ने धोरण नौ में अभ्यास करावातो हतो। गोटाळो त्यारे बहार आव्यो ज्यारे आ स्कूल ने विद्यार्थिनी वंशिका खीमाणी ने कलरव स्कूले शाळा छोड्यानुं प्रमाणपत्र आप्युं त्यारे एक चौंकावनारुं सत्य बहार आव्युं, केम के आपेलुं प्रमाणपत्र बीजी स्कूलनुं जुनियर चाणक्य कॉलेजनुं हतुं। कलरव स्कूलनी अंग्रेजी माध्यमनी धोरण नौनी सरकारनी मंजूरी न होवा छतां पण वंशिका खीमाणी अने अन्य विद्यार्थिनीओने आखो वर्ष धोरण नौमां अभ्यास करावियो ने ज्यारे वंशिका खीमाणीए कलरव स्कूलमां धोरण नौनो अभ्यास पूर्ण करीने शाळा छोड़वानुं प्रमाणपत्र लेवा गई त्यारे कलरव स्कूलनुं शाळा छोड्यानुं प्रमाणपत्र પોતાની સ્કૂલનું આપવાને બદલે ચાણક્ય જુનિયર કોલેજનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને માર્કશીટ આપવામાં આવતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર રમત રમવાનો મામલો સામે આવ્યો છે। સરકારી મંજૂરી ન હોવા છતાં પણ આખો વર્ષ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવનાર કલરવ સ્કૂલ અને જે શાળામાં વિદ્યાર્થીએ અભ્યાસ જ નથી કર્યો છતાં પણ તે શાળાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। આ ઘટનાની જાણ થતાં ચાણક્ય જુનિયર કોલેજના સત્તાધીશો પોતાના સ્વબચાવમાં ઉતરી આવ્યા હતા અને આ ખુલાસાઓ વચ્ચે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશો આપ્યા હતા। નવમાં ધોરણ સુધી કલરવ સ્કૂલમાં જ ભણી છું અને હું જ્યારે એલસી લેવા ગઈ ત્યારે મને ચાણક્ય જુનિયર કોલેજનું એલસી આપ્યું અને જ્યારે હું પણ કલરવ સ્કૂલમાં ભણી છું પછી પણ મને ચાણક્ય જુનિયર કોલેજનું એલસી આપ્યું છે, કલરવ સ્કૂલનું નથી આપ્યું। અને જ્યારે રિઝલ્ટ લેવા ગયા ત્યારે કલરવ સ્કૂલનું આપ્યું અને પછી જ્યારે કીધું કે અમે રોટરીમાં ગયા તો એમને કીધું કે આ અલગ અલગ નહીં ચાલે, રિઝલ્ટ છે કલરવ સ્કૂલનું અને એલસી છે ચાણક્યનું, તો તમે કેવી રીતે લઈ શકો છો, અમે આ એક્સેપ્ટ નહીં કરી શકતા। તો એમને પછી અમે કલરવ સ્કૂલમાં ગયા તો એમને અમને એવું કીધું કે સારું અમે ચેન્જ કરી આપીએ છીએ, અમારી રોટરી સાથે વાત થઈ ગઈ છે, તમે લઈ લો આ ચાણક્યનું રિઝલ્ટ આપી દીધું, કલરવનું પણ અને ચાણક્યનું પણ રિઝલ્ટ આપી દીધું। એટલે એક જ રિઝલ્ટ બે બે સ્કૂલનું છે મારી પાસે। આ ગંભીર ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યા બાદ પંચમહાલ જિલ્લાના શિક્ષણાધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુણાંક પત્રક અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બંને એક જ શાળાના હોવા જોઈએ, પરંતુ જે પ્રમાણે અલગ અલગ પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે આ શાળાના કસૂરવારો સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। કલરવ સ્કૂલમાં જુનિયરથી માંડીને નવમા ધોરણ સુધી ભણી છે, હમણાં એમનું રિઝલ્ટ આવ્યું, તમે એલસી લેવા ગયા તો એલસી મંડે ચાણક્ય સ્કૂલનું આપ્યું છે જુનિયર કોલેજનું અને રિઝલ્ટ કલરવનું આપ્યું। પછી અમે રોટરીમાં એડમિશન કરવા ગયા તો કીધું અલગ અલગ સ્કૂલનું નહીં ચાલે, તો અમે ફરી ત્યાં કલરવમાં ગયા તો એમણે કલરવનું રિઝલ્ટ લઈ લીધું અને અમંડીનું આપ્યું છે। શું થવું જોઈએ? હું શિક્ષણ અધિકારીઓને કહેવા માંગુ છું કે આવી સ્કૂલો ખિલાફ તમે કડક પગલાં ભરો કે આ અમારા છોકરાઓ જોડે એમના ભવિષ્ય જોડે ખેલવાડ થઈ રહ્યો છે। અને હું વાલીઓને પણ કહેવા માંગુ છું કે આ સ્કૂલને નવમા ધોરણની માન્યતા મળી નથી, એટલે તમે એ બાબતનું ધ્યાન રાખો અને ફી ને સ્કૂલમાં છોકરાઓનું એડમિશન કરાવતા પહેલા આ બાબતનું તમે ખાસ ધ્યાન લો। કલરવ સ્કૂલની અંદર ઇંગ્લિશ મીડિયમની માન્યતા મળેલી નથી અને છતાં પણ છોકરાઓને પ્રવેશ આપેલો છે એવી ફરિયાદ મને ગઈકાલે જ મળી છે સાંજે। અમે અમારી કક્ષાએથી તપાસ કરાવશું, મંજૂરી ન હોય તો એ માણસ ભણાવી શકે નહીં। આ રીતના જો ગેરરીતિ થતી હોય તો આપ શું પગલાં લેશો? બોર્ડને રજૂઆત કરશું, એના પર શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે બોર્ડને રજૂઆત કરશું। ભવિષ્ય છોકરાઓના ભવિષ્ય સાથે ચેડા થતી હોય, છોકરાઓના ભવિષ્યને ચેડા થતા હશે તો અમે એમને ન્યાય અપાવવાનો પૂરો પ્રયત્ન કરીશું અને વાલીઓએ પણ જાણવાની જરૂર છે કે કોઈ પણ સ્કૂલને માન્યતા મળેલી છે કે નથી મળેલી એડમિશન લેતા પહેલા। હા તો ખોટું કર્યું હશે તો આપણે પગલાં લેશું, નિયમાનુસાર માન્યતા વગર સ્કૂલ ચલાવવા માટે જે કંઈ પગલાં લેવાના હશે લેશું। રાજ જરગાલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ શહેરા।